ख्रिस्तमा वाला भाइयों बहनों मित्रों, आज हूँ एवं संतनी बात करवा मागू छू कि जेमणे बाळकों ने निःशुल्क एटले के मफत में शिक्षण आप्युं हतुं। ख्रिस्तमा वाला भाइयों बहनों, दर वर्षे समग्र धर्मसभा 25 ऑगस्ट रोज संत जोसेफ कालासांसनो त्यौहार उजवे छे, એટલે કે તેમને કાલાસાંતના સંત યોહાન તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1557 સ્પેન મુકામે થયો હતો। 13 વર્ષની ઉંમરે જ ઈશ્વરે તેમને હાકલ કરી હતી અને ઈશ્વરની હાકલ સાંભળીને તેમણે દર્શનશાસ્ત્ર તેમજ ગીતશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો અને ઈસવીસન 1583 તેઓ પુરોહિત બન્યા। ઈસવીસન 1592 ઈશ્વર દ્વારા તેમને એક દિવ્ય દર્શન જોવા મળ્યું। એ સપનામાં વિશેષ કરીને તેઓ એ નાના બાળકો બાળિકાઓને જોયા। તેમને મદદ કરવા માટે તે રોમ જાય છે। રોમમાં તે સમયે રોગચાળો ફેલાયો હતો, પરિણામે કેટલાય બાળકો અનાથ બની ગયા હતા અને ગલીઓમાં શેરીઓમાં મહોલ્લાઓમાં આમ તેમ ભટકતા હતા। સંત જોસેફ કાલાસાંજે જોયું કે તેઓ આમ તેમ ભટકી રહ્યા છે, એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે, કેટલાય પ્રકારના અપશબ્દો કેટલાય પ્રકારની ખોટી વાતો કરે છે। ત્યારે સંત જોસેફ કાલાસાંજ તેમને મળે છે અને તેમની અંદર રહેલા ગુણોને તે શોધી કાઢે છે અને મફતમાં તે બાળકોને શિક્ષણ આપે છે। તે સમયે બાળકોની સંખ્યા 1200 થઈ ગઈ હતી અને આ પ્રકારે તેમની સંસ્થાના કેટલાય પુરોહિતો બાળકોને મફત શિક્ષણ આપી રહ્યા હતા। સંત પોપને જ્યારે આ જાણ થઈ ત્યારે તેમણે સંત જોસેફને આર્થિક મદદ પણ કરી। આજના આધુનિક યુગમાં તેમના સંસ્થાની 300થી વધુ શાળાઓ છે, કોલેજો છે, જે બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે। 50 વર્ષની ઉંમરે સંત જોસેફે એ નિર્ણય લીધો કે તે રોમના મુખ્ય 7 દેવાલયોની મુલાકાત લેશે અને ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરશે। તેમનું મૃત્યુ 25 ઓગસ્ટ 1648 થયું। તેમણે સંત પોપ ક્લેમેન્ટ 12માએ 16 જુલાઈ 1767 સંત જાહેર કર્યા। આવો ખ્રિસ્તમા વાલા ભાઈએ બહેનો, આજે આપણે મહાન સંતની મધ્યસ્થિતિ પ્રાર્થના કરીએ, એ નિર્દોષ બાળકો માટે પ્રાર્થના કરીએ કે જેમને શિક્ષણ પ્રાપ્ત થતું નથી। કેટલાય પ્રકારની શૈક્ષણિક યોજનાઓ અત્યારે ચાલી રહી છે, છતાં તે ગલી મહોલ્લાઓમાં શેરીઓમાં જોઈએ તો આજે બાળકો આમ તેમ ભટકી રહ્યા છે, બાળ મજૂરી કરી રહ્યા છે અને શિક્ષણ તેઓને મળતું નથી। ત્યારે આજે આપણે એવા બાળકો માટે પ્રાર્થના કરીએ કે એ બાળકોને આપણે એક કદમ આગળ વધીને તેઓને શિક્ષણ લેતા કરીએ અને આ માટે પ્રભુ આપણને કૃપા આપે, આશીર્વાદ આપે। જય ઈસુ આમેન।